એજન્સી છે તેણે અત્યારે જે દાવો કર્યો છે કે વાવાઝોડું પોરબંદરની બાજુમાંથી પસાર થશે, ગુજરાતને હીટ નહીં કરે. હવામાન એજન્સી સ્કાયમેટે દાવો કર્યો છે કે આ વાવાઝોડું જે વાયુ વાવાઝોડું છે તે ગુજરાતને હીટ કદાચ નહીં કરે અને તે પોરબંદર થી નજીકથી પસાર થઈ જશે. એટલે કે જે પહેલાં TV9 દ્વારા જે હમણાં જે વાત કરવામાં આવી કે વાવાઝોડાનો ખતરો ટળી ગયો છે, તેને સ્કાયમેટ દ્વારા પણ તેને પુષ્ટિ કરવામાં આવી છે તેવું ચોક્કસ કહી શકાશે. વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત ઉપરથી હાલ ટળ્યો હોય તેવું જાણકારી મળી રહી છે. જી વિપિન, જે રીતે પરિસ્થિતિ અત્યારે છે, સ્કાયમેટ દ્વારા પણ દાવો કરવામાં આવ્યો છે કે પોરબંદરથી નજીકથી પસાર થશે પરંતુ કદાચ તે હીટ નહીં કરે, પરંતુ અત્યારે જે દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, વરસાદી માહોલ છે, તે ક્યાં સુધી રહેવાની સંભાવના હવે માની શકાય? જી નરેન્દ્ર, જે રીતે અત્યારે હાલ અરબી સમુદ્રમાં અને ગુજરાતના દરિયાકાંઠાની એકદમ નજીકથી આ પસાર થઈ રહ્યું છે ત્યાં સુધી સ્વાભાવિક છે અને આ અસર જોવા મળશે. જ્યાં સુધી ગુજરાતના દરિયાકાંઠાથી, કારણ કે જે એનું વર્તુળ બનેલું છે, વાયુ વાવાઝોડાનું જે વર્તુળ બનેલું છે અને જે ચક્રાવાતને જે ચક્ર જે છે એ ચક્ર ત્યાં ગુજરાતની હદથી, ખાસ કરીને સૌરાષ્ટ્રના જે પોરબંદર અને ઓખાવાળો જે પટ્ટો છે ત્યાંથી એ દૂર નહીં જાય ત્યાં સુધી આ રૌદ્ર સ્વરૂપ ત્યાં જોવા મળશે. સાથે સાથે વરસાદ પણ જોવા મળશે, પવનની ગતિ સામાન્ય દિવસો કરતા થોડીક વધુ જોવા મળશે. પરંતુ જે ટકરાવ આ વખતે જે હીટ થવાની હતી અને જે 200 કિલોમીટર જે 170 કિલોમીટર થી 200 કિલોમીટર ઝડપે જે ત્રાટકવાની વાત હતી અને એના કારણે જે ખાના ખરાબી સર્જાવાની શક્યતા હતી તે હવે ટરી ગઈ છે. પરંતુ નરેન્દ્ર, એક વાત બહુ મહત્વની છે કે આ વાવાઝોડું જે સર્જાયું છે તેના કારણે ગુજરાત સહિત મહારાષ્ટ્રને પણ અસર થઈ છે અને જે ગુજરાત નૈઋત્યનું જે ચોમાસું છે એ બેસવાની તારીખોમાં ફેરફાર થઈ જશે, વરસાદના દિવસો ઓછા થઈ જશે અને વરસાદ મોડો જશે. એટલે કે ચોમાસું સત્તાવાર રીતે હવે 15 જૂન સુધીમાં બેસવાની શક્યતા નથી. ઇવન કદાચ સંભવ છે કે જુલાઈના શરૂઆતમાં આ ચોમાસુનો પ્રારંભ થાય તો પણ હવે નહીં, કારણ કે દરિયામાંથી તમામે તમામ ભીજ ખેંચીને લઈ જતા આ ચોમાસાનું સમયપત્રક ખોરવાઈ ગયું છે. જી આભાર વિપિન, સમગ્ર જાણકારી.